જે ટોપિક ની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર ઇક્વિસ ઇંગ્લિશ ભાષા ની અંદર અટોપ નું ઘણું બધું મહત્વ છે. ટોપિક નું નામ છે ટુ હેવ ના રૂલ. તમે ક્વેશ્ચન થશે કે ટુ હેવ નો મતલબ શું. ટુ હેવ નો મતલબ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ કે વસ્તુ ની માલિકી દર્શાવી હોય ને ત્યારે ટુ હેવ નો ઉપયોગ થતો હોય છે. ઇટ મીન્સ ઓનરશિપ. એના ત્રણ પાર્ટ ત્રણ ટેન્સમાં ગોઠવાયેલા છે. એના ત્રણ પાર્ટ આપણે જોઈએ તો પેલું પ્રેઝન્ટ, સેકન્ડ પાસ્ટ એન્ડ થર્ડ ફ્યુચર. પ્રેઝન્ટ નો મતલબ શું થાય? એની અંદર હેવ એન્ડ હેવ ક્લાસ છે. પાસ્ટ ની અંદર હેવ એન્ડ થર્ડ માલિકી દર્શાવી હોય ત્યારે એની અંદર બે વર્ડ હેવ એન્ડ હેવ. એની અંદર હેવ ની અંદર આઈ વી યુ એન્ડ હે આટલા વર્ષો છે. ધેન આફ્ટર હી સી ઇટ એન્ડ મી હેવ ની અંદર બધામાં કોમન આવે છે. આગળ જોયું કે ફ્યુચર ની અંદર તેલ હેવ એન્ડ બી હેવ. તેલ હેવ માટે આઈ એન્ડ બી, બીલ માટે હી સી ઇટ એન્ડ મી ઓલસો યુ એન્ડ હે. ખ્યાલ આવી ગયો તમને? જેના પર હવે આપણે બીજી વસ્તુ વાત જોઈએ તો કે પ્રેઝન્ટ માં કોઈ વસ્તુ ની માલિકી દર્શાવ્યું ત્યારે, પાસ્ટ માં કોઈ માલિકી દર્શાવ્યું ત્યારે એન્ડ ફ્યુચર ભવિષ્ય માં કોઈ માલિકી દર્શાવ્યું ત્યારે. આપણે એક રીઅલ એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવશે. જેમ કે મારે એવું કેવું છે, મારી પાસે કાર છે, એટલે આઈ હેવ અ કાર. એના માટે આનો મતલબ છે મારી પાસે કાર છે. તેના પર હેડ, મારી પાસે કાર હતી તો શું કહી શકું? આઈ હેડ અ કાર. પણ હવે મારે કેવું છે, મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. મારી પાસે કાર હશે. હવે આપણે જોઈએ તો કે આ ધીસ ઇઝ અ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટુ હેવ. This is the first part. We will discuss more in the second part. So please just like both this video and subscribe my channel. Thank you so much.